જિલ્લામાં ગુજસી ટોકનો પ્રથમ ગુનો નોંધાયો છે ગુનેગારો સામે બનાસકાંઠા પોલીસની લાલ આંખ જોવા મળી છે દી ગુજરાત કંટ્રોલ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ એટલે કે જીસીટીઓસી એક્ટ મુજબ નોંધવામાં આવ્યો હતો આ ગુનો કાંકરેજ તાલુકાના ત્રણ શખ્સો વિરુદ્ધ કરવામાં આવી ગુજસી ટોકની કાર્યવાહી હાલમાં કાંકરેજના વડા ખાતે રહેલા યશપાલસિંહ ઇન્દુભા ઝાલા સામે નોંધાયેલ છે કુલ નવ ગુનો અગાઉ નોંધાયેલા છે નવ ગુના કાંકરેજના રાણપુરના અશ્વિન જોયાત ઠાકોર સામે અગાઉ કુલ બાર ગુના નોંધાયા છે અને પોલીસ ચોપડે પણ નોંધાયેલા છે કાંકરેજ તાલુકાના ઉણ ગામના અશ્વિન હીરા પ્રજાપતિ વિરુદ્ધ અગાઉ કુલ પાંચ ગુના નોંધાયેલા છે અશ્વિન ઠાકોર થરમાં વેપારી પર હુમલો કરવાના ગુનામાં પહેલેથી જ જેલમાં છે પોલીસ યશપાલસિંહ ઝાલાની ધરપકડ કરી છે આરોપી અશ્વિન પ્રજાપતિની પોલીસે શોધખોળ હાથ ધરી છે કાંકરોજના થરા પોલીસ મથકે નોંધાયો હતો આ ગુનો ગુજસી ચોકનો ગુનો ત્રણે રીઢા ગુનેગારો સામે નોંધાયો હતો દિયોદરના નાયબ પોલીસ અધિક્ષક ડીટી ગોહિલ બન્યા હતા ફરિયાદી પોલીસ રીઢા ગુનેગારો સામે લાલ કરતા જોવા મળ્યા છે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયું છે બીએસ ટીવીની સાથે દીપક પુરબિયા બનાસકાંઠા